સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે પાપ પર્વ સેવું નહીં એ અંગે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઓગણીસ વચન સપ્તશતી કે મહા સાતસો મહાનીતિ મહેનો છ છસો ને છપ્પનમાં બોલ છે સદાચાર અંગે સર્વેને જ્ઞાનીની સદાય આજ્ઞા છે જ ખાસ આજ્ઞા ખાસ મૂક્ષો માટે હોય છે આજે સાંજે ગામે ગામ હોળી પ્રગટાવવામાં આવશે બકરી ઈદને દિવસે ઘણા ધર્મપ્રેમીજીવો યથાશક્તિ દાન ધર્મ કરીને પશુઓને કતલખાનેથી છોડાવે છે અને દયાની લાગણી પોષતા વ્યક્તિગત કે સામૂહિક જાપ પણ કરે છે અહીં આજે હોળીના પર્વમાં પણ લાકડા ઝાડ પાન કાગળ ભૂસું કપૂર વગેરે સળગાવી ધાન્ય શ્રીફળ ગોળ ધાણી વગેરે નાખી પૂજન વગેરે કરી ધર્મ કરી એમ માનવામાં આવે છે જ્યાં પર્વ એટલે કે ધર્મ નામે પાપ સેવાતું હોય તે પાપ પર્વ અહીં આવા પ્રસંગમાં ધર્મ સમજી કૃતકારિત કે અનુમોદન કરીને દ્રવ્યથી કે ભાવથી ટેકો આપીને આવી ક્રિયા કરવામાં ઉત્તેજન આપી જેવું પાપ કર્મ બાંધે છે ખરું તો જૈન કે જૈનેતર બધા જ ધર્મમાં કર્મને બાળી નિષ્કલંક થવાનું છે અને એ ધર્મ પ્રવર્તકો પણ બધા ઘણા ડાયા ઠરેલા ભણેલા ગણેલા વિદ્વાન ક્ષયોપશ્ચમી ત્યાગી અને તપસ્વી અને પરોપકારી હતા પણ જ્ઞાનીઓનો આશય ભૂલાઈ જવાયથી કાળક્રમે તેમાં ભેળસેળ થાય છે પરમકુપાલ પોતાની યોજના વચનમૂત સત્યાવીસમાં જણાવતા લખે છે કે પોતાને જે એક સાચો ધર્મ પ્રવર્તાઓ છે તેના શિષ્યો માટે પોતે સાતસે મહાનીતિ એક દિવસમાં તૈયાર કરી છે આ પણ બધું ઉક્ત યુવાન વયે આ સાતસો મહાનીતિ એ વચનામૃતમાં ઓગણીસમો પત્ર છે જેમ મનુસ્મૃતિ હિન્દુ ધર્મનું બંધારણ છે તેમ આ વચન સપ્ત ક્ષતિ સાતસો મહાનીતિ એ પૌલદેવ જે મૂળ વિતરાક ધર્મનો પ્રભાવ અને પ્રસાર કરવા ધારતા હતા તે જ ધર્મના બંધારણ સમાન છે તેનો છસો ને છપ્પનમો બોલ છે પાપ પર્વ સેવ નહીં એ અતિ ગહન અને માર્મિક રૂપે લખાયું છે અને જો સમજમાં ઉતરે તો જીવ ગૃહિત મિથ્યાત્વને છાંડી શકે તેમ છે પહેલું ધૂળેટી હોળી ધૂળેટી હોળી હોળી પ્રગટાવવા માટે લાકડા ઝાડના ડાખળા વગેરે ભેગા કરવામાં આવે છે તેમાં રહેલા જીવ કીડી મંકોડા કંસારી વાંદા ગરોળી કરોળિયા ફુદા પતંગિયા વગેરે અગ્નિમાં બળી ભસ્મ થઈ જાય છે જીવ રક્ષા અર્થે ઉકાળેલ પાણી પીનાર અને ઇરિયા સમિતિ પાળના શ્રાવકથી આવા કૃત્યોમાં અનુમોદન પણ કરાતું હોય એ મહાશોચનીય છે વળી આ દિવસો દરમિયાન સ્ત્રી અને પુરુષો કોઈ પણ મર્યાદા વગર લજ્જા બાજુએ મૂકીને રંગથી રમે નાચે કૂદે અને રેઇન ડાન્સ કે ફુવારા વગેરેમાં સમૂહમાં આછા કપડાં ટૂંકા વસ્ત્ર પરિધાન કરી પર્વને નામે માત્ર વિશે જ પોષે એ દર્દભરી કથની છે ભીંજાયેલા કપડે સ્ત્રી અને પુરુષ એકી સાથે નાચે કૂદે એકબીજા પ્રત્યે વિકારી ભાવ ઉદ્ભવે અને જીવ બ્રહ્મચર્યની બધીવાળોમાં છિદ્રો ક્યાં મોટા ગાબડા પાડે છે મહાપાપ સેવી અધોગતિ નોતરે છે વળી આ દિવસો દરમિયાન ભાંગ વગેરે નશીલા પદાર્થોનું સેવન થાય છે મનોરંજનને નામે શારીરિક માનસિક અને ધાર્મિક નુકસાન જીવ વરી લે છે અને ચારિત્ર ભ્રષ્ટ થાય છે ચારિત્રને દૂષિત કરે છે વિતરાગ ધર્મને માનવાવાળો કે પરમકુપૌળદેવને માનવાની કોશિશ કરનાર જો હોળી ધૂળેટી રમે કે માત્ર તેનું અનુમોદન કરે તો તે માત્ર યોગ છે આવા જીવ પોતે પોતાને છેતરે છે જ્ઞાનીને કંઈ છેતરાવ પણ છે નહીં દેવે આ પ્રકારના પાપ પર્વ સેવું નહીં એમ બોધ્યું છે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકી જેવું ધર્મસેવન કઈ રીતે કરી શકે આ નિંદાપાત્ર નથી દયાપાત્ર છે દેવે તો નિષ્કારણ કરુણા કરી માત્ર કહેવું પરમારથ હેતુથી રહે કોઈ પામે મુમુક્ષુ વાત જ્ઞાની થાકતા નથી એક પણ જેવ સત પામે તો તે રાજી જ છે તેઓને તો મનમાં એમ છે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો બધા વહેલા વહેલા છૂટે આર્ય અનાર્યજનોને સરખા પવન સમ ઉપકારી છે બીજું ભગવાન માવીર નિર્વાણ કલ્યાણક અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટ્યું એવા દિવાળીના દિવસોમાં અને નવા વર્ષના દિવસોમાં ખાસ તો સમાધિ મરણની તૈયારી કરી લેવાની છે ફટાકડા ફોડવાથી જીવજંતુની હિંસા થાય બોલ પશુ અને પંખી રીબાય દુઃખથી નાસે ભાગે અને ફફડે બળી મરે છે વળી ફટાકડાના અવાજ માત્રથી પશુ પક્ષી અને નાના બાળકો પણ ભયભીત થાય છે ધુમાડા વગેરે પ્રદૂષણ રોગનું કારણ બને છે સાલ મુબારક નવું વર્ષે ત્યારે જ મુબારક જ્યારે આત્માર્થે જીવ વળે તો સંસાર વધારી જે અધ્યાત્મ તરફ આગળ વધે તે અનંત કાળે પણ ન બને એમ સહજ વિચારે સમજે એમ છે કાળી ચૌદશ જેવા સિદ્ધિયોગના દિવસે પૂજ્ય બ્રહ્મચારીજીને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર સાંપડ્યો અને આ મંત્રના સાંગોપાંગ આરાધનથી તે સહજાત્મ સ્વરૂપ બની ચૂક્યા ત્રીજું નવરાત્રિ મૂળમાં તો આ દિવસોમાં સંસારભીરુ ભક્તો ભક્તિ કરતા હતા આરતીમાં પણ ગાય છે અંબા અભયપદ આપજે મૂળ લક્ષ્ય અભયપદ પામવાનો છે તે તો સમૂળગું ભૂલાઈ ગયું આધુનિકતાના નામે શરીરના અંગ ઉપાંગનું પ્રદર્શન થાય તેવા અપૂર્ણ કપડાં પહેરી સિનેમાના ગીતો સાથે નાચગાન થાય છે આ કયા ખરાબ ભક્ત કે ભગવાનને મંજૂર હોય માતાજી પણ શરમાઈને નવરાત્રિના મંડપમાંથી નાસી જાય એવું વાતાવરણ એ ધર્મ પર્વની પાપ પર્વ બની રહે છે ચોથું શીતલા સાતમ તે દિવસે જૂની માન્યતા ઘર કરી ગઈ હોવાથી આગલા દિવસે બનાવેલ વસ્તુ જ ખાય રાતવાસી ખોરાક ખાય ધાર્મિક અને તબીબી બંને અપેક્ષાએ તે ત્યાજ જ છે વળી અનંતકા એવા કંદ અને વિદળ ઉપજે તેવા દહીં રાયતા ખવાય છે તેથી પાપ ઉપાર્જન થાય છે પાંચમું મહાશિવરાત્રિમાં જીવને જીવમાંથી શિવ થવા ઉગ્ર તપશ્ચર્યા કરવાની હોય છે તે તો વિસારે પડ્યું અને આખી આખી રાત જુગાર રમવું આવા ત્યાગના દિવસોએ નશીલા પદાર્થો જેવા કે ભાંગ વગેરે સેવવા પીવા કે પીવડાવવા તે ધરમ કરતાં ધાડ પડે તેવું બને છે સાધકને જે વ્યસનનો સર્વદા ત્યાગ જ ઘટે ઉલટટે જ આ પર્વને દિવસે આચરે તો તે પર્વ પાપ પર્વ બને એ સહજ સમજાય છે છઠ્ઠું મકરસંક્રાંતિ પતંગ ઉડાડતા મનોરંજન કરતાં કેટલાક પક્ષીઓની પાંખોમાં દોરા વીટાય અને પાંખો કપાઈ જાય છે ડોક આડે દોરો ફરી વળતા ડોક ઘૂંટાય છે અને અબોલ નિર્દોષ જીવો રીબાઈ રીબાઈને તરફડીને પ્રાણ ગુમાવે છે સાતમું જન્માષ્ટમીમાં જુગાર રમે શ્રી કૃષ્ણ મહારાજા તો જૈન શાસ્ત્ર પ્રમાણે ક્ષયિક સંકેતના ધારક સુદર્શન ચક્ર સમ્યક દર્શનના ધારક તેઓએ તો તે હાંસલ કર્યું છે ચાર ગતિને છેદી નાખે એટલે પંચમ ગતિની પ્રાપ્તિ થાય જૈનેતરમાં તો તે જગત કરતા મને છે આવા ભગવાનના પવિત્ર જન્મદિવસની ઉજવણીમાં યુગારમવાનું એ કયા ધર્મ કે ધર્મ પ્રવર્તકને માન્ય હોય શ્રી કૃષ્ણ તો જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે ત્યારે અવતરે અને દુષ્કૃતનો નાશ કરે અને સદધર્મનું સ્થાપન કરે એમ શાસ્ત્રમાં કહ્યું છે આધુનિકતાને નામે અને મોત ચોકથી તો રસા તાળ થઈ ચૂકી છે આઠમો ગણેશ ચતુર્થી બાળ ગંગાધર તિલક લોકમાન્ય તિલકે લોકોને એક કરવા ધર્મ સહિષ્ણુ થવા આ પર્વ ચાલુ કરે તેઓ તો સદાચારી નિષ્ઠાવાન ભણેલ અને ગણેલ દેશભક્ત હતા તેમણે તો વિચાર્યું પણ નહીં હોય લોકો આ દિવસો દરમિયાન મદિરા પીને પર્વ ઉજવશે ભૌતિક સુખ માટે દર્શન પૂજન અને મિથ્યાત્વનું સેવન એ પાપ અર્ધવાન કરે છે દેવ દેવમૂઢતા ધર્મ મૂળતા અને લોક લોકમૂળતાનું સેવન થાય છે ધર્મના નામે કોઈપણ પ્રકારનું પાપ વધે કે પાપ ક્રિયાનું અનુમોદન થાય તે અંગે મુમુક્ષે સાવધ સાવધ રહેવાનું છે સત્સંગના નામે પણ જો મંદિર આશ્રમ તીર્થ સ્થળ કે ધર્મસ્થાનકમાં પાંચ ઇન્દ્રિયો પોષાય કે વિષયવાસના બળવાન થાય તો તે પણ કુસંગત છે એમ મોક્ષ મોક્ષબાળાના શિક્ષા પાઠ ચોવીસમાં સ્પષ્ટ બોધ્યું છે વચનામુદ પાંચસો ત્રીસમાં ગાંધીજીના યજ્ઞ વિષયક પ્રશ્નના ખુલાસાપૂર્વકના જવાબમાં પરમગપાલદેવ બોધે છે કે જ્યાં પાપ સેવન થાય તેવી ક્રિયા ઈશ્વરના ધામમાં બેસીને કરવામાં આવે તો પણ હિંસા મિશ્રિત હોવાથી તે અનુમોદન યોગ્ય નથી જ આલોચના પ્રતિક્રમણમાં બોલવામાં આવે છે કે કુદેવને દેવ સદ્રયા પ્રરૂપ્યા હોય તો તસ મિચ્છામી દુખડમ પણ ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કઈ પ્રતિજ્ઞા અઢાર પાપ જો ત્રાજવાના એક પલ્લામાં સત્તર પાપ મૂકવામાં આવે અને બીજામાં મિથ્યાત્વ તો મિથ્યાત્વનું પલું નમી જાય સતદેવ તો અઢાર દૂષણથી રહિત હોય અને તે માત્ર એક વિતરાક દેવ છે શ્રદ્ધા પરમ દુલ્હા અને હું કુપાવદોને માનું છું એ અંશે પણ ભાસતું હોય તો આજથી હવે શું કરવું તે જ્ઞાનીના વચનોને આધારે વિચારી નવી જિંદગી શરૂ કરવી મુમુક્ષતાની મુસાફરી શરૂ કરવી મોક્ષ માર્ગની મુસાફરી શરૂ કરવી સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ